સમાચારોમાં આગળ વાત કરીએ તો વિશ્વમાં કિડની સંબંધિત અનેક બીમારીઓ જોવા મળતી હશે. મહત્વનું છે કે આ બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે, જેમાં ક્યારેક કિડની ફેલ થવાના પણ કેસ આવતા હોય છે. આ વિષય પર લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી બન્યું છે, ત્યારે એ માટે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યાર સુધીમાં 70,000થી પણ વધુ આજના દિવસને વિશ્વભરમાં કિડની દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કિડનીની બીમારીઓ સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના કિડની ડાયાલિસિસ વિભાગ દ્વારા કિડનીના દર્દીઓને લોહીના શુદ્ધિકરણ માટે જરૂરિયાત મુજબ સપ્તાહમાં 1-2 વાર ડાયાલિસિસ કરાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે લોહીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. સાથે જ ડાયાલિસિસ વિભાગમાં 2020થી અત્યાર સુધીમાં 70,000થી પણ વધારે ડાયાલિસિસ કરવામાં આવ્યા છે. આ કિડનીની બીમારી અટકાવવા માટે લાઇફસ્ટાઇલ બદલવામાં આવે તો મહત્તમ કિડનીના કેસ અટકાવી શકાય છે. 14 માર્ચ એટલે કે વર્લ્ડ કિડની દિવસ, અને જે કિડનીના જે બીમારીથી છે તે ભારત દેશમાં છે તે આજથી ઘણા સમય પહેલાં છે તે લોકો છે અને દર્દીઓની છે તે સંખ્યા વધતી ગઈ હતી, પરંતુ દિવસે ને દિવસે છે તે જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ થતો ગયો તેમ તેમ દર્દીઓના છે તે પ્રમાણમાં પણ ઘટાડો આવ્યો છે. ત્યારે અહીં આપણે ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના ડાયાલિસિસ વિભાગમાં આવી છે, ત્યારે અહીંના ડૉક્ટર છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી. અને આજે 14 માર્ચ એટલે વર્લ્ડ કિડની દિવસ, તો શું કહેશો? 14 માર્ચ એટલે કે વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગ એટલે ડાયાલિસિસ વિભાગ આવેલો છે, તેમાં કુલ 27 મશીન છે અને ત્યાં રોજના 40-50 એટલે 50-60 ડાયાલિસિસ થાય છે. અને આપણે આ ડિપાર્ટમેન્ટ 24 અવર્સ અને 7 દિવસ એટલે રવિવારે પણ ઓપન રહે છે. અહીંયા કુલ જાન્યુઆરી 2020થી 70,000 જેટલા ડાયાલિસિસ થયેલા છે અને મંથના આપણે 1500-1600 ડાયાલિસિસ થાય છે. અહીંયા આવતા દર્દીને કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને તદ્દન ફ્રી છે. તદઉપરાંત અહીંયા જમવાનું, નાસ્તો અને બધું ફ્રી મળી રહે છે. અહીંયા વપરાતી વસ્તુઓ જે ડાયાલિસિસના પેશન્ટને વાપરવામાં વસ્તુ આવે છે તે તદ્દન ફ્રી અને કોસ્ટ એટલે શું કે યુઝ એન્ડ થ્રો છે, કે એ વસ્તુ આપણે બીજી વાર યુઝ કરતા નથી. કરી અને આજે વર્લ્ડ કિડની દિવસ છે, લોકોને સાવચેતી માટે અને શું સંદેશો આપો? લોકોને પૌષ્ટિક આહાર લેવો જોઈએ, કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ, પછી એને રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવો પડે, ડાયાબિટીસ બીપી એનું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, આટલી તકેદારી રાખવી જોઈએ. ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે હાલ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગના ડાયાલિસિસ વિભાગ આવેલો છે ત્યાં દર્દીઓને છે તે પૂરતા પ્રમાણમાં સગવડતા પ્રાપ્ત થઈ છે, અને જે ડૉક્ટરના જણાવ્યા મુજબ છે તે લોકોએ પોતાના જે કિડનીના જે મહત્ત્વનું અંગ કહી શકાય તેનું છે તે તકેદારી રાખવી જોઈએ. પૌષ્ટિક આહાર સહિતના જે બોડી ચેકઅપની છે તે કામગીરી લોકોએ પોતાની જાતે જ કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, રાજકોટ. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન ખુલ્લું પડ્યું છે. શહેરના પ્રદ્યુમન પાર્ક પાસે